રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને તેની સામે રાજ્ય સરકાર દ્વારા વળતર આપવાની જાહેરાત કરી છે. ત્યારે આ વળતર માટે ખેડૂતો તારીખ 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. પોરબંદર ખેતીવાડી શાખા દ્વારા એક યાદી બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેવા ખેડૂતોએ રાજ્ય સરકારની કૃષિ સહાય પેકેજ 2019-20 માટે અરજી કરવાની રહેશે. આ અરજી માટે ખાતેદાર ખેડૂતે ગ્રામ્ય કક્ષાએથી અરજી કરવાની રહેશે. નુકસાનીના વર્તનને લઈને ખેડૂતો આ યોજના માટે રાજ્યના કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાંથી અરજી કરી શકશે. ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો એમ રાજ્ય સરકારે જે આપણા ચાલુ ખરીફ ઋતુની અંદર અતિ વરસાદ થયો અને દિવાળી પછી પણ કમોસમી વરસાદ થયો એના માટે કૃષિ સહાય પેકેજ જાહેર કરેલું છે અને આ કૃષિ સહાય પેકેજની અંદર રાજ્યના તમામ ગામડાઓની અંદર તમામ ખાતેદાર ખેડૂતોને લાભ આપવાનું નક્કી કરેલો છે. આના માટે જે અરજી કરવાની છે એ ઓનલાઈન અરજી કરવાનું પોર્ટલ છે એની ઉપર અરજી કરવાનું શનિવારે લોન્ચ કર્યું છે અને આવતી ગઈકાલથી શરૂ પણ થઈ ગયું છે. આ અરજીઓ છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન કરવાની છે અને આના માટે દરેક ખેડૂત છે જે ગામમાં રહે છે, જે ગામમાં જમીન છે એ ગામની ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટર ઓપરેટર છે, ઇંગ્લિશમાં જે VC કહીએ છીએ આપણે કોમ્પ્યુટર ઓપરેટર, તેના દ્વારા અરજી કરવાની છે. અરજી કરવા માટે એને 3-4 દસ્તાવેજ લઈ જવાની જરૂર પડશે. એક તો 7/12 અને 7/12 તાજેતર જે વાવેતર છે એનો જો નોંધ હોય તો કોઈ બીજી જરૂરિયાત નથી. જો નોંધ વાવેતરની નોંધ થઈ ન હોય તો એને તલાટીનું ખરીફ ઋતુની અંદર વાવેતર અંગેનો દાખલો આપવાનો રહેશે. 8/12 થઈ ગયું, 7/12 થઈ ગયું, ત્યારબાદ આધાર કાર્ડ અને બેંક ખાતાની પાસબુક આ લઈ અને મોબાઈલ નંબર ફરજિયાત છે એ લઈ અને ત્યાં ગ્રામ પંચાયત કચેરીએ VC પાસે જશો એટલે ત્યાંથી નિયત ફી લઈ અને અરજી કરી શકશો. આ અરજી માટેનો સમયગાળો જે સરકારે નક્કી કર્યો છે એ 1 ડિસેમ્બરથી લઈ અને 31 ડિસેમ્બર 2019 સુધી છે. 1 મહિનો સુધી અરજી કરી શકાશે અને આ અરજી થઈ જાય અને એની પ્રિન્ટ નીકળે એટલે એમાં ખેડૂતે સહી કરી અને ત્યાં જ VC ને જ ડોક્યુમેન્ટ સાથે જમા કરાવી દેવાની છે. આની અંદર એક ખાસ વસ્તુ નોંધ લેશો કે દરેક ખાતેદાર એક જ અરજી કરી શકશે. 1 થી વધારે ખાતા હોય તો પણ 1 અરજી કરી શકશે અને સંયુક્ત ખાતેદાર હોય તો પણ 1 જ અરજી કરી શકાય. 1 ખાતેદાર 1 વખત અરજી કરશે એટલે એનો ખાતા નંબર લોક થઈ જશે. એવી રીતે એનો આધાર કાર્ડ જે ઉપયોગ કરે છે એ પણ 1 વખત ઉપયોગ થયા બાદ લોક થઈ જશે. આ સાથે જ જ્યાં 1 કરતાં વધારે જમીનની અંદર અલગ અલગ નામ છે અથવા સંયુક્ત નામ છે તો સંયુક્ત નામની પણ 1 જ વખત ઉપયોગ કરશે બેંક ખાતાની પાસબુક એ પણ લોક થઈ જશે એટલે એ 2 વખત ઉપયોગ થઈ શકશે નહીં. આટલી ખાસ કાળજી લેજો જેથી કરીને ખેડૂતને કોઈ મુશ્કેલી ન પડે. રાજ્યભરમાં આ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું અને ખેડૂતોએ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે નુકસાનીના વળતર માટે રાજ્ય સરકારે જાહેર કરેલ પેકેજ ખેડૂતો માટે થોડું રાહત આપતું બની રહેશે. કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.